હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? તો ચાલો આજે આપણે ગુજરાતીમાં વર્કબુક ભણીશું. તો ચાલો બાળકો, આપણે ગુજરાતીની વર્કબુક કલરવમાં પાના નંબર 62 સુધી ભણ્યા હતા. તો હવે આપણે આગળ ભણીએ, બરાબર? પ્રશ્ન નંબર 10, ખૂટતો અક્ષર મૂકી શબ્દ પૂરો કરો. ચલો, નીચે આપણને શબ્દો આપ્યા છે, તો એમાં આપણે જે અક્ષર ખૂટે છે, જેની જગ્યાએ ખાલી જગ્યા આપી છે, એ અક્ષર પૂરો કરવાનો છે, બરાબર? તો જો આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે, ખાલી જગ્યા ધેડું, તો શું આવે? ગધેડું, બરાબર? એવી રીતે આપણે બીજા શબ્દો પૂરા કરીશું. પછી ખાલી જગ્યા ડો, તો અહીંયા ઉપર જોવાનું શું આવે? દડો. તો અહીંયા લખી દેવાનું દડો. પછી સ ખાલી જગ્યા કસ, તો શું આવે? સરકસ, બરાબર? એવી રીતે આપણે ખાલી જગ્યા પૂરીશું. પછી ભ મ ખાલી જગ્યા ડો, તો શું આવે? ભમરડો. આપણને કૌંસમાં આખા શબ્દ આપ્યા છે, એટલે આપણે અહીંયામાંથી જોઈને પૂરી દઈશું. પછી ખાલી જગ્યા કાબી, તો શું આવે? ર કાબી, બરાબર? પછી ખાલી જગ્યા ઘ, તો વાઘ. પછી પ ખાલી જગ્યા વ, તો પવન. પછી ખાલી જગ્યા મકડું, તો શું આવે? રમકડું. ખાલી જગ્યા છલી, તો શું આવે? માછલી. પછી ખાલી જગ્યા રસાદ, તો શું આવે? વરસાદ. પછી સ ખાલી જગ્યા લુ, સસલુ. પછી ખાલી જગ્યા ફ ખાલી જગ્યા જ, અને ખાલી જગ્યા તો શું આવે? સફરજન, બરાબર? આવી રીતે આપણે શબ્દો લખી દેવાના છે. ચલો, શબ્દો વાંચો અને લખો. તો આપણને જે નીચે શબ્દ આપ્યા છે, એ આપણે વાંચવાના છે અને લખવાના છે, બરાબર? શું આપ્યું છે? વર, રમ, રસ, મર, વરસ, દસ, દર, દમ, વન, દરદ, વજન, ગરમ, મદદ, સરસ, નરમ, બરાબર? તો આ રીતે તમારે શબ્દો વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. ચલો, શબ્દો વાંચો અને લખો. તો આપણને જે નીચે શબ્દોના વાક્ય બનાવીને આપ્યા છે, એ આપણે વાંચવાના છે અને નીચે જગ્યા આપી એમાં લખવાના પણ છે. ચાલો આપણે વાંચીએ. રમ રામ રમે. શું છે? રમ રામ રમે. દળ દાળ દળે. દળ, પછી દને કાનો દાળ, અને અડને એકમાત્ર ડે, તો દળે. પછી નમ નામ નમે. પછી જો જમ, પછી જને કાનો લગાવીએ તો જામ, અને મ ઉપર એકમાત્ર કરીએ તો જમે. જમ જામ જમે. પછી વર, પછી વને કાનો વાર, અને વને વ અને રને એકમાત્ર રે, વર વાર વરે. પછી ભસ, ભને કાનો ભાસ, અને ભ અને સને એકમાત્ર સે, ભસે. ભસ ભાસ ભસે, બરાબર? એવી રીતે આપણે બોલી બોલીને લખી દેવાના છે. ચાલો, આપણને બીજા શબ્દો આપ્યા છે, એ પણ આપણે વાંચવાના છે અને સાથે સાથે લખવાના પણ છે. તો મગ અને મને કાનો કરીએ તો માગ. નમ નને કાનો કરીએ તો નામ. રસ, પછી રને કાનો કરીએ તો રાસ. ગજ, ઘને કાનો કરીએ તો ગાજ. રમ રને કાનો કરીએ તો રામ. મન મને કાનો કરીએ તો માન.
નમ, અને આપણે મને એક માત્ર કરીએ તો નમે. ગમ, મને એક માત્ર કરીએ તો ગમે. જમ, અને મને એક માત્ર કરીએ તો જમે. બરાબર. ચાલો ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને લખો. તો આપણે ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવવાના છે. તો જો આ વને એક માત્ર શું આપ્યું છે? વે. અને વેને આપણે દ સાથે જોડીએ તો બન્યો વેદ. પછી વેને ર સાથે જોડીએ તો વેર. અને વેને ગ સાથે જોડીએ તો વેગ. બરાબર. એવી રીતે તમારે શબ્દો લખી દેવાના છે. હવે જો આપણને સને એક માત્ર સે, દને એક માત્ર દે અને વને કાનો વા આપ્યો છે. તો આપણે સને એક માત્ર સે અને વ સાથે જોડીશું તો સે વ. પછી આપણે દને એક માત્ર દે છે એને વ સાથે જોડી દઈશું તો દને એક માત્ર દે વ. કયો શબ્દ બન્યો? દે વ. પછી આપણે શું કરીશું? આ વનેકાનો વા છે ને એને પણ વ સાથે જોડી દઈશું તો વનેકાનો વા વ. કયો શબ્દ બન્યો? વા વ. ચાલો માત્રાવાળા અન્ય શબ્દો વાંચો. તો ચાલો આપણને માત્રાવાળા બીજા શબ્દો આપ્યા છે આપણે જોઈએ. તો મને એક માત્રા મે દ, નને એક માત્રા ને સ, ઘને એક માત્રા ઘે સ, સને એક માત્રા સે જ, ઘને એક માત્રા ઘે લ, વને એક માત્રા વે ર. બરાબર. તો આવી રીતે આપણે શબ્દો વાંચી વાંચીને લખવાના છે. ચાલો હવે સ્વચ્છતા જાળવીએ અને તંદુરસ્ત રહીએ. તો આપણે જેટલી સ્વચ્છતા, જેટલી ચોખ્ખાઈ રાખીશું એટલા આપણે તંદુરસ્ત અને સ્વસ્થ રહીશું. બરાબર. તો આપણે આપણી આજુબાજુ, પછી આપણું ઘર, આપણા શરીરની સ્વચ્છતા જાળવવી જોઈએ. બરાબર. તો ચાલો આપણે જોઈએ. આપણા શરીરને સ્વચ્છ રાખીએ. નાક, કાન, હાથ, પગ, દાંત, આંખો સાફ રાખીએ. સ્વચ્છ કપડાં પહેરીએ. આપણે આપણા શરીરને સ્વચ્છ રાખવું જોઈએ ને, જેના કારણે આપણે બીમાર ના પડીએ. તેના માટે આપણા નાક, કાન, હાથ, પગ, દાંત, આંખો એ દરરોજ સાફ કરવી જોઈએ અને દરરોજ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જો શું કરે છે? દરરોજ આપણે બ્રશ કરવો જોઈએ. બરાબર. આપણા દાંતોની સફાઈ કરવી જોઈએ, નહીંતર આપણા દાંતોમાં જે ગંદા કીટાણુ હોય એ આપણા શરીરની અંદર જતા રહે અને આપણે બીમાર પડીએ. તો આપણે આપણા દાંતોની સફાઈ કરવી જોઈએ. આપણે જે ખાઈએ છીએ તો થોડું ઘણું દાંતમાં ફસાઈ રહે છે, એ આપણે દાંતોની સફાઈ કરીને દાંતોને ચોખ્ખા કરવા જોઈએ. પછી હાથ ધોવા જોઈએ. બરાબર. તો આપણે જમવા બેસીએ છીએ એની પહેલાં આપણે, તમે રમતા હોય, તમે કેટલીક બધી જગ્યાએ અડ્યા હોય, તો તમારે જમવા બેસ્યા પહેલાં બરાબર સાબુથી હાથ ધોવા જોઈએ. બરાબર. એકદમ ચોખ્ખા હાથ ધોવા જોઈએ. પછી તમે ટોયલેટનો યુઝ કરો છો ને, તો ટોયલેટનો યુઝ કરીને પણ તમારે હાથ ધોવા જોઈએ. બરાબર. બરાબર સાબુથી આપણે હાથ ધોવા જોઈએ અને હાથ ચોખ્ખા રાખવા જોઈએ. પછી નાક સાફ કરવું જોઈએ. તો આપણે દરરોજ આપણા નાકની સફાઈ કરવી જોઈએ. આપણા નાકમાં ગંદકી ના ભરાઈ રહે એટલા માટે આપણે દરરોજ નાકની સફાઈ કરવી જોઈએ. પછી આપણે આપણા કાનની પણ સફાઈ કરવી જોઈએ. આપણે દરરોજ આપણા કાનની સફાઈ કરવી જોઈએ એટલે આપણા કાન એકદમ સ્વચ્છ રહે. આપણે દરરોજ આપણી આંખોની સફાઈ કરવી જોઈએ. આંખોથી આપણે બધું જોઈ શકીએ છીએ, તો આપણે આંખોને સાફ રાખવી જોઈએ ને. આપણે દરરોજ આપણા આંખોની સરસ રીતે સફાઈ કરવી જોઈએ. સ્વચ્છતા જાળવવા, ઘર, શાળા, શેરી, રસ્તો સાફ રાખવા. આપણે સ્વચ્છતા જાળવવા માટે આપણું ઘર, પછી આપણી શાળા, આપણું શેરી અને આપણા ઘરનો રસ્તો, કે બધા દરેક રસ્તા આપણે સાફ રાખવા જોઈએ. બરાબર. રસ્તા ઉપર આપણે કચરો ફેંકવો જોઈએ નહીં. કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખો. તો બાળકો, આપણે ક્યાંક બહાર ગયા હોઈએ તો આપણે રસ્તામાં કચરો ન ફેંકવો જોઈએ, કે ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. આપણે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. બરાબર.
જ્યાં ત્યાં પ્લાસ્ટિક કાગળ વગેરે નાખીને ગંદકી કરવી નહીં. પછી તમારે જ્યાં ત્યાં પ્લાસ્ટિક કે કાગળ ના નાખવા જોઈએ અને ગંદકી કરવી જોઈએ નહીં, બરાબર. અને એની યોગ્ય જગ્યાએ એટલે કે કચરાપેટીમાં જ નાખવા જોઈએ. નીચે કેટલીક આદતો આપેલી છે, જે સાંભળીને કહો કે તે સારી આદત છે કે ખરાબ આદત. ચાલો, નીચે આપણને આદતો આપી છે, તે સારી આદત છે કે ખરાબ આદત એ આપણે કહેવાની છે. ચાલો, ચોકલેટ ખાઈને કાગળ રસ્તા પર ગમે ત્યાં ફેંકી દેવું. આપણે ચોકલેટ ખાઈને રસ્તા પર ગમે ત્યાં કાગળ ફેંકી દઈએ તો સારી આદત કહેવાય કે ખરાબ? તે ખરાબ આદત કહેવાય. તો આપણે ક્યાં નાખવો જોઈએ કચરો? કચરાપેટીમાં. રમીને ઘરે આવ્યા પછી હાથ પગ ધોયા વગર જમવા બેસી જવું. જો આપણે તમે રમીને ઘરે આવો તો તમે હાથ પગ ધોયા વગર જમવા બેસી જાઓ, તે શું કહેવાય? ખરાબ આદત કહેવાય. તમે જ્યારે બહારથી રમીને ઘરે આવો તો તમારે હાથ પગ ધોવા જોઈએ, બરાબર, અને પછી જ જમવા બેસવું જોઈએ. આંખો પાણીથી ધોઈ હળવે હળવે સાફ કરવી. તો આંખોને પાણીથી ધોઈને હળવે હળવે સાફ કરવી એ સારી આદત છે, કે આપણી આંખોની સફાઈ આપણે કરવી જોઈએ. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો. તો કચરો છે આપણે હંમેશા કચરાપેટીમાં નાખવો જોઈએ, તે સારી આદત છે, બરાબર. આપણે ગમે ત્યાં કચરો ન નાખવો જોઈએ, એનાથી આપણી આસપાસ બધે ગંદકી થાય છે. તો આપણે કચરાપેટીમાં નાખીશું તો આપણી આસપાસ ગંદકી થશે નહીં. ગમે ત્યાં થૂકવું. તો આપણે ગમે ત્યાં થૂકવું એ ખરાબ આદત છે, આપણે ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. માટલામાંથી પાણી લેવા ડોયાનો ઉપયોગ કરવો. તો આપણે માટલામાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો તો એ સારી આદત છે. નાક શર્ટથી સાફ કરવું. નાક છે એ શર્ટથી સાફ કરવું એ ખરાબ આદત છે. નાક છે એ હાથ રૂમાલ વડે સાફ કરવું જોઈએ. શૌચાલયનો ઉપયોગ કરવો તો એ સારી આદત છે. નાસ્તો કરતી વખતે નાસ્તો ન ઢોળાય તેમ ખાવું તો સારી આદત. આપણે નાસ્તો એવી રીતે કરવો જોઈએ કે નાસ્તો આપણી આસપાસ ઢોળાય નહીં. એઠા હાથે બધી વસ્તુઓને અડવું. તો એઠા હાથે આપણે બધી વસ્તુઓને અડવું તો એ ખરાબ આદત છે, બરાબર. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ટીક કરો. આપણને નીચે થોડાક પ્રશ્નો આપ્યા છે, તેના જવાબ માટે આપણે સાચા વિકલ્પ પર ટીક કરવાનું છે. તમારું નાક ગંદુ થાય તો તમે તેને સ્વચ્છ કરવા શું કરશો? રૂમાલથી સાફ કરીશ, શર્ટની બાયથી સાફ કરી દઈશ. શું કરવું પડે? નાક ગંદુ થાય તો રૂમાલથી સાફ કરાય. નિયમિત બ્રશ ન કરીએ તો શું થાય? દાંત ખરાબ થઈ જાય, મોંમાંથી વાસ આવે, કંઈ ના થાય. તો શું થાય? દાંત ખરાબ થઈ જાય અને મોંમાંથી વાસ આવે. ગંદો કાંસકો વાપરીએ તો શું થાય? તો આપણે ગંદો કાંસકો વાપરીએ તો શું થાય? આપણા વાળ ગંદા થાય, વાળ તૂટી જાય. ગંદો કાંસકો વાપરીએ તો આપણા વાળ ગંદા થાય. એઠો હાથ માટલામાં નાખીએ તો શું થાય? પાણી ગરમ થાય કે પાણી ગંદુ થાય? તો આપણે એઠા આપણા ગંદા હાથ પાણીમાં નાખીએ તો પાણી ગંદુ થાય. શાળામાં નાસ્તો કરતી વખતે મોં પર ચોટેલો નાસ્તો કેવી રીતે સાફ કરો છો? તો તમે શાળામાં નાસ્તો કરો છો તો તમારા મોં ઉપર જે નાસ્તો ચોટી રહે છે તમે શેનાથી સાફ કરો છો? રૂમાલ વડે. ઘરની લાદી ચોખ્ખી રાખવા શું કરવું જોઈએ? તો ઘરની લાદી હોય એને ચોખ્ખી રાખવા દરરોજ ઘરમાં કચરા પોતું કરવું જોઈએ. બહાર ફરતા કચરો ક્યાં નાખવો જોઈએ? તો બહાર ફરતા કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. ચાલો, યોગ્ય જોડકા જોડો. તો આ કાગળનો કચરો તો કચરાપેટીમાં, માટલામાંથી પાણી લેવા ડોયાનો ઉપયોગ, ઘરની સફાઈ કરવા પોતાનો ઉપયોગ અને રસ્તાની સફાઈ કરવા ઝાડુનો ઉપયોગ, બરાબર. આવી રીતે આપણે જોડકા જોડી દેવાના છે. ચાલો, રમત ટપકા જોડી ચિત્ર બનાવો. તો ચાલો આપણે ટપકા જોડીને ચિત્ર બનાવવાનું છે. જો એક નંબર પરથી આપણે એક ઉપરથી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, બરાબર.
11 પછી 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. તો આવી રીતે તમારે એક એક ક્રમમાં નંબર આગળ વધતું જવાનું અને એ પ્રમાણે ચિત્ર બની જશે. જેમ કે જો 1 2 3 4 5 6 7 ને 8, પછી 9 10 11 12 13 14 15 16 17 ને 18. ચલો હંસનું ચિત્ર બની ગયું. બરાબર આવી રીતે તમારે ચિત્ર બનાવી દેવાના છે. તો ઓકે બાળકો, તો આપણે વર્કબુકમાં આ પાઠ પૂરો થાય છે, તો તમે લખી દેશો ને. ઓકે, બાય બાય.